सुप्रसिद्ध लेखक अने पद्मश्री एवोर्ड विजेता कुमारपाळ देसाई गुजराती पत्रकारत्वनी सीमा चिन्हरूप घटनानું ઉદાહરણ બન્યા છે। તેમની કોલમ ઈટ અને ઇમારતને 65 વર્ષ પૂર્ણ થયા છે। પિતાનો વારસો જાળવી તેઓ વર્ષોથી આ કોલમ ગુજરાતના અગ્રણી અખબારમાં લખતા આવ્યા છે। તેમણે 160 થી વધુ પુસ્તકો પણ લખ્યા છે। જૈન સમુદાયના ઘણા પુસ્તકો તેમણે લખેલા છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતે ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે આગવું યોગદાન આપનાર કુમારપાળ દેસાઈ સાથે ખાસ વાતચીત કરી હતી। પત્રકારત્વ જગતમાં જે કહી શકાય કે કોલમિસ્ટ ખૂબ એવા ઓછા હોય છે કે જે પોતાની સતત 65 વર્ષથી કોલમિસ્ટ કરતા હોય અને રેગ્યુલરપણે તે લખતા હોય। આપણે સાથે અત્યારે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ કે સુપ્રસિદ્ધ જે કહી શકાય કે કોલમિસ્ટ તરીકે ઈટ અને ઇમારત તરીકે લગભગ છેલ્લા 65 વર્ષથી તેઓ લખી રહ્યા છે। તેમના પિતાજી પણ આ રીતના જ કોલમિસ્ટ તરીકે લખી શકતા હતા તેવા દેસાઈ સર જોડે। દેસાઈ સર, જે પ્રમાણે તમારી જે કહી શકાય કે ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે, જે પ્રમાણે કોલમિસ્ટ તમે લખો છો, છેલ્લા 65 વર્ષથી લખતા આવ્યા છો, શું લાગે છે? અને તમે જે પિતાનો વારસો તમે અપનાવ્યો છે, શું કહેશો સર? એટલે આ કોલમ છે એ ઈંટ અને ઇમારત, જે મારા પિતાશ્રી અને ગુજરાતી સાહિત્યના એક સમર્થ સર્જક જય ભીખુએ શરૂ કરેલી 1954ની 6 જૂને। એ પછી એમણે એ કોલમ જ્યારે શરૂ થઈ ત્યારે એક વિશેષતા એ હતી કે સામાન્ય રીતે કોઈ પણ અખબારના લીડર પેજ પર કોઈ રાજકીય સમાચારો આવે, રાજકીય વિશ્લેષણ આવે, સામાજિક પરિસ્થિતિનું ચિંતન આવે, પણ પહેલીવાર એક એવી કોલમ પ્રગટ થઈ કે જેની અંદર લોકોને પ્રેરણા મળે તેવા પ્રસંગો, એનું ચારિત્ર ઘડતર થાય તેવી વાતો, અને મૂલ્યનિષ્ઠા, જે સમાજમાં જે મૂલ્યોનું ધોવાણ થાય છે ત્યારે મૂલ્યનિષ્ઠાની વાતોવાળું કોલમ શરૂ કરવું, આ મારી દૃષ્ટિએ એક સાહસ હતું। અને એ સાહસમાં પ્રમાણમાં એમને પોતાની પાસે અનુભવો, કલમ અને શૈલી, એના દ્વારા એમણે આ કોલમની શરૂઆત કરી। 1969ની 24મી ડિસેમ્બરે જય ભીખુનું અવસાન થયું। એકાએક મોટો ઘા, આકરો ઘા એમના પુત્ર તરીકે બન્યો હતો। એ પહેલાં હું 12 વર્ષની વયથી અખબારોમાં લખતો હતો ખરો, પણ ઈંટ અને ઇમારત જેવી એક પ્રતિષ્ઠિત કોલમ અને એ લખવું એ મોટું સાહસ હતું। ગુજરાત સમાચારના તંત્રી શાંતિભાઈ શાહે કહ્યું કે તમે આ ઈંટ અને ઇમારત કોલમ હવે તારે લખવાનું છે। ત્યારે મેં કહ્યું કે આવી કોલમ લખવાનું મારું ગજુની પિતાજીની શૈલી, એમના અનુભવો, એમનું જ્ઞાન અને એમનો અભ્યાસ, પણ એમને મારામાં શ્રદ્ધા હતી એટલે અમે શરૂઆતમાં એવું નક્કી કર્યું કે ભાઈ કોલમ આપણે છપાય, એનું નામ પણ ઈંટની ઇમારત આવે, માત્ર લેખકનું નામ હમણાં ન મૂકવું, અને એ રીતે એ કોલમ શરૂ થઈ। બન્યું એવું કે એ જ્યારે હું કોલમ લખવા બેસું ત્યારે પિતાજીના સ્મરણો યાદ આવે, એમની શૈલી યાદ આવે, એમની રજૂઆતની સ્ટાઇલ વિચારવી પડે, અને એને કારણે ખૂબ આંખોમાંથી આંસુની ધારા વહ્યા કરે। એટલે ત્રણેક કોલમ લખ્યા પછી હું જ્યારે ગયો શાંતિભાઈને કહેવા કે હવે મારે આ કોલમ નથી લખવું, ત્યારે એમને મને કહ્યું કે નાના, આવતીકાલે તો તારા નામથી આ કોલમ શરૂ થાય છે। અને એ રીતે આ ઈંટ અને ઇમારત એ 1954ની 6 જૂનથી શરૂ થયેલી કોલમ આજ લગી, એટલે કે 65 વર્ષ થયા એને, એ ચાલુ છે। લગભગ 49 વર્ષથી 50 વર્ષ જેટલા સમયગાળામાં એને મેં સંભાળી। અને આ કોલમની વિશેષતા એ છે કે સમય બદલાયો, અખબારોની પરિસ્થિતિ બદલાઈ, અખબારી આલમ બદલાયું, આપણે જાણીએ છીએ કે થોડું મનોરંજન તરફ ઝોક આવ્યો, થોડા સનસનાટી ભર્યા સમાચારોનો મહિમા વધ્યો, રાજકીય ઘટનાઓનું વધારે પ્રમાણ આવવા લાગ્યું, આ બધા સમયે પણ આ કોલમ, જે ચારિત્ર ઘડતરની કોલમ છે, જે મૂલ્યનિષ્ઠાની કોલમ છે, જેનો હેતુ એવો છે કે માણસ જરા વધુ સારો માણસ બને, એ કોલમ એની લોકપ્રિયતા જળવાઈ રાખી, એની અંદર આવતી પ્રસંગ કથા જેમાં એક કથા આવે અને પછી એને એક માર્મિક, સામાજિક કે રાજકીય કટાક્ષ આવે, એ પણ ઘણી જાણીતી બની। દર વખતે આ કોલમમાં હું એક એક શાયરી રચીને લખું, એ શાયરીઓ પણ એ રીતે જે અમુક વર્ગમાં એ પણ ગમી, એટલે એક એવી કોલમ કે જેણે સમાજને એક દિશાદર્શન આપવાનું કામ કર્યું, અને એના પરિણામો ઘણા છે। દાખલા તરીકે જેલના કેદીએ એક કાગળ લખ્યો કે મારું જીવન બહારનું ઘણું ખરાબ હતું, આ કોલમ મેં વાંચી અને હવે મને લાગ્યું કે મારે મારા જીવનમાં કોઈ તરક્કી કરીને કોઈ સારા માર્ગે જવું જોઈએ। આ કોલમની અંદર જેમ એક લેખક બદલાય, એમ સમયનો પ્રવાહ બદલાય, વાચકોની તાસીર બદલાય, એમ આ કોલમની અંદર ધીરે ધીરે જે જય ભીખુ લખતા હતા
એ સમયે જેમ કે પર્વકથાઓ જાણીતી હતી, લોકોને ગમતી, એ સમયે પૌરાણિક કથાઓ ગમતી, એ સમયે રોજની ઘટનાઓની વાત ગમતી, એને બદલે મારે મારા વાચકને તાજું લાગે, એને તાજગીનો અનુભવ થાય, નાવીન્યનો અનુભવ થાય, એટલે આ કોલમની અંદર ઘણા નવા નવા વિષયોને પણ આમે જ કર્યા. વિદેશના માર્મિક પ્રસંગો હોય તો એ પણ એમાં આવે, કોઈ માણસે મેળવેલી અસાધારણ સિદ્ધિ હોય તો એ પણ એમાં આવે. એટલે પછી જેમ સમયમાં તમારા શ્રોતાઓને જોઈને જે અનુકૂળતા સાધવી પડે, એમ મેં એનું મુખ્ય મૂલ્ય નિષ્ઠા અને કેન્દ્રમાં રાખી આ કોલમનું આખું આયોજન કર્યું. ચોક્કસથી, જે પ્રમાણે હવે લીમકા બુકમાં પણ ક્યાંક ને ક્યાંક તમારું નામ લખાઈ રહેશે, કેવી સિદ્ધિ આમાં અચીવ કરો છો, અને કારણ કે જે પ્રમાણે પિતાજીનો જે એક આ વારસો છે તે આગળ તમે વધાર્યો છે, ઘણા એવા બિઝનેસ તો આગળ વધારતા હોય છે, પણ આ જે લેખનનો જે વારસો તમે આગળ વધાર્યો, શું કહેશો સર? હા, એટલે સામાન્ય રીતે પિતાનો વારસો ધનનો મળે, એના વૈભવનો મળે, પણ એની અક્ષર આરાધનાનો વારસો મળે, એક બહુ વિરલ વાત છે. ગુજરાતી સાહિત્યમાં આપણે જાણીએ છીએ કે દલપતરામને નાનાલાલ અથવા તો મહાદેવ દેસાઈ અને નારાયણ દેસાઈ જેવા સર્જકો થયા, પણ કોઈએ સર્જન અને પત્રકારત્વ બંને ક્ષેત્રે કામ કર્યું હોય એવી આ કદાચ પહેલી ઘટના છે. એથી વિશેષ એક નિયમિતતા, એક વાચક તરફની વફાદારી કે મારો વાચક આ દિવસે ગુરુવારે સવારે આ કોલમની રાહ જોઈને બેઠો છે, એ ભાવ, અને એને કારણે મારે આપણે કહેવું જોઈએ કે આટલા વર્ષોમાં ક્યારેય કોઈ કોલમ પડ્યું નથી. લેખક બહાર હોય, લેખક પરદેશ ગયો છે, આવી ઘણી ઘટનાઓ બને પરદેશના પ્રવાસ વખતે, પણ આજ સુધીમાં એક પણ કોલમ એ પડ્યું નથી. અને એટલે જ એમ લાગે કે વાચકોનો જે પ્રેમ મળ્યો છે, કે ઘણી વખતે તો વૃદ્ધ લોકો પણ હોય તો એ પોતાના દીકરાઓ પાસે વંચાવે, કેટલાક લોકો બહારગામ ગયા હોય તો એ કોલમના કટિંગ્સ રાખી મૂકે. આ જે પ્રેમ મળ્યો છે વાચકનો, અને સૌથી વધારે તો એનાથી કોઈકના જીવનમાં કોઈક પ્રકાશનું કિરણ આપણે આપી શક્યા, એનો આપણને લખ્યાનો સંતોષ મળ્યો, લીમકામાં આવે કે ન આવે નહીં, પણ એક કોઈ માણસના જીવનમાં એક નવું એક આપણે દર્શન આપી શક્યા, નવો વિચાર આપી શક્યા, જીવવાની પ્રેરણા આપી શક્યા, કોઈ સંકલ્પ જગાડી શક્યા, કોઈ નવું ભાવના લોક સર્જી શક્યા. હું માનું છું કે આ એ જ મોટામાં મોટી આપણી સફળતા અથવા આપણો આનંદ અથવા આપણી ધન્યતા છે. તો ચોક્કસથી આ હતા સુપ્રસિદ્ધ, જે કહી શકાય કે લેખકકાર અને પત્રકાર એવા કુમાર પાળ દેસાઈ.